એવું નહીં કહેવાનું મને જ્યોતિન્દ્ર આવે છે એમ કહેવાનું એ વખતે જ્યોતિન્દ્રભાઈ હજુ તો આ વાક્ય પૂરું થાય પહેલાં કે આવું કહેતા પહેલાં મારી પત્નીને પૂછવું પડશે એટલે આમ દરેક વખતે જામનગરમાં વિનુ માકડ એ જામનગરના અને આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ક્રિકેટમાં દેશને અપાવનારા જે એ સમયના કેટલાક ક્રિકેટરો એ ઓલરાઉન્ડર હતા તો એ વિનુ માકડ જામનગરના એટલે જામનગરમાં એમનું સન્માન રાખ્યું અને જયસુખલાલ હાથી જે ગવર્નર પણ હતા ને સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની પણ હતા એ જયસુખલાલ હાથીના એ પ્રમુખ સ્થાને એમના હસ્તે એમનું સન્માન હતું ને જ્યોતિન્દ્રભાઈ અતિથિ વિશેષ હતા તો સન્માન થયું જેવું અને પછી જ્યોતિન્દ્રભાઈનો બોલવાનો વારો આવ્યો આ એને એ જ વખતે સૂજેલું હશે એને જેવું સન્માન કર્યું પછી તરત આમને બોલવાનો આવ્યો એટલે કે છે કે કેવો કયો આવ્યો છે હાથી માકડ નું સન્માન કરે છે અને મજાકો બધી એવી કે સામી વ્યક્તિને પણ આનંદ આવે નિર્દોષ અને નિર્દોષ હાસ્ય કેવું કહેવાય કોને કહેવાય એ એનું જ્યોતિન્દ્રભાઈનું સાહિત્યનું મૂર્તિમંત ઉદાહરણ છે એકવાર એક એવું થયું કે અહીંયા નાગરોની એક સભા મળી જ્યોતિન્દ્રભાઈ પ્રમુખ અને મુદ્દો શું હતો વિધવાએ પુનર્લગ્ન કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ તમે જુઓ નાગર જ્ઞાતિ ઉચ્ચ શિક્ષણ પામેલી પણ એ સમયે પણ રૂઢિનું પ્રાબલ્ય એવું હતું કે વિધવાથી પુનર્લગ્ન થાય જ નહીં ભદ્રમ ભદ્રવાના જે બધા પાત્રો છે એમનો આ મુખ્ય વાત આ જ છે વિધવા યુવા થાય જ નહીં તો એક પણ સુધારક કે કેમ થાય આપણે ઠરાવ કરો કે કરી શકાય હવે એ ચર્ચા એટલી બધી ઉગ્ર થઈ ગઈ પક્ષમાં ને વિપક્ષમાં ચર્ચા કે એમાં મારા મારી ઉપર વાત આવી એટલે જ્યોતિન્દ્રભાઈએ તરત કહ્યું કે ભાઈઓ આપણે અહીંયા વિધવાએ પુનર્લગ્ન કરવા કે નહીં તેની ચર્ચા કરવા માટે ભેગા થયા છે એટલે હવે તમે જુઓ કે વીર રસ સીધો હાસ્ય રસમાં માં હોય આવી એમની એક અદ્ભુત કહી શકાય એવી બધી વાતો છે પણ આપણે થોડીક એની સાહિત્ય સૃષ્ટિની વાત કરવાની છે એટલે એ વાત કરતા પહેલા એક વિનોદભાઈ એક પ્રસંગ નોંધ્યો છે જે પણ આ હોસ્પિટલનો જે બનાવ છે એને મળતો જ છેલ્લે જ્યારે એમનું અવસાન થયું અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો એંશીના ના દિવસે એના બે દિવસ પહેલા તારકભાઈ એમની ખબર કાઢવા ગયા અને તારકભાઈ આમ એટલે એક તો ને બંને હાસ્ય લેખકો અને તારકભાઈ એના સાથીદાર હતા ત્યાં એ અમદાવાદમાં વિનોદભાઈ એમના સાથીદાર અને ત્યાં મુંબઈમાં તારકભાઈ એમના સાથીદાર એટલે તારકભાઈ અમસ્તુ હસતા હસતા કહ્યું કે ધારો કે જ્યોતિન્દ્રભાઈ આ માંદગીમાંથી તમે ઉઠો જ નહીં અને તમારે તમને શ્રદ્ધાંજલિ આપવાની હોય તો શું કહો આ તો ગમત હતી કારણ કે જ્યોતિન્દ્રભાઈ તો આવી અનેક માંદગીમાંથી પાછા ઘેર આવેલા વારંવાર માંડા પડે વારંવાર હોસ્પિટલ જાય પાછા આવે એટલે એવું લાગતું નહોતું કે બે દિવસ પછી જ્યોતિન્દ્રભાઈ નહીં રહે પણ જ્યોતિન્દ્રભાઈ આ તારકભાઈ ગયા ને તો તરત તે એમણે કરશુકબેનને કહ્યું કે કાગળને પેડ આપો જો એટલે એણે લખવા માંડ્યું તો કરસુકબેને કે શું રાખો છો તો કે હું મને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું હવે આવી ગંભીર માંદગી અને ભારતીય નારી એટલે આવું અપશુકનના વચનો એમનાથી એણે લઈ લીધો અને એને કારણે એ થોડુંક જ એકાદ પાના જેટલું જ લખાયેલું પણ આપણે એવું હોય ને કે જે મૃત્યુ પામે એના વિશે સારું જ બોલવાનું હોય ઘણી વાર તો ઘણા એ પહેલી જ વાર એના વિશે સારું બોલતા હોય એવું પણ એવું પણ આપણે સાંભળતા હોઈએ એટલે જ્યોતિન્દ્રભાઈએ પોતાને શ્રદ્ધાંજલિ આપ્યું એક જ પેરેગ્રાફ છે હું વાંચું છું વિનોદભાઈ એનું હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર એનું સંપાદનમાં આ પ્રસ્તાવનામાં આ લીધેલું છે અને પછી એમ જ્યોતિન્દ્રભાઈના અવસાન પછી એ ચિત્રલેખામાં પણ પહેલાં છપાયેલું હા એ ખરું પણ જેણે બીજાના કામ કર્યા નથી પોતાના વિશે કે છે ત્રીજા પુરુષમાં જેણે બીજાના કામ કર્યા નથી પણ બીજા પાસે કામ કરાયા છે જેણે આળસ સાથે લગભગ અવિના ભાવ સંબંધ બાંધ્યો છે છે જે ઓછું ઓછું સાંભળે આંખે દેખે છે અને મંદાગની અને અપચાથી ખાધા વગર પણ પીડાય છે પુષ્કળ પવન નીકળ્યો હોય તો ઘસડાઈ જતા પરાણે અટકાવી શકાય એવું નિર્બળ અને નાનકડું શરીર ધરાવે છે આ એમણે વાત કરીને પવન પેલા પતંગ વખતે પવનમાં ઉડવાની એ પોતાના શરીર વિશે ને ખરેખર હું તમને કહું કે હું હું પોતે પણ નાની ઉંમરથી આમ દુબળો પાતળો જ ગણાવું પણ મેં એમના જેટલી કોઈ દુર દુબળી પાતળી વ્યક્તિ હાલતી ચાલતી જોઈ નથી એમને એક માત્ર એમને આ તમે આમ આમ તમને નવાઈ લાગે એટલું બધી એમની કૃષ કાયા હતી ને છતાં બહુ સ્ફૂર્તિમાં એ હાલતા ચાલતા હતા એટલે કહેતા હતા કે હું જન્મોને ને ત્યારે બધાએ એક મતે જાહેર કરેલું કે આ છોકરો છ મહિનાથી વધારે નહીં જીવે એમાંનું કોઈ આજે જીવતું નથી હું હું છું એટલે એમણે પોતાની આ દુર્બળ કાયાને પણ પોતાની માંદગીને પણ પોતાની અણાવડતોને પણ પોતાના અવ્યવહારુપણાને પણ હાસ્યનો વિષય બનાવીને એમણે આપણને બહુ જ ન્યાલ કરી દીધું ગુજરાતી સાહિત્યને એવી ઉત્તમ કૃતિઓ આપી જેના ક્ષમ ક્ષેમ કુશળ પાછળ દ્રવ્યનો ને દ્રવ્યને સમયનો સદુપયોગ થવાને બદલે દુરુપયોગ કર્યા કરે છે તેને તે કઈ સિદ્ધિ આપવી પછી પોતાના વિશે રાખે છે એ ગૃહસ્થે ચોરી કરી નથી ઢાળ પાડી નથી લૂંટ ચલાવી નથી પછી કાઉન્સમાં લખ્યું છે એ માટે જોઈતી હિંમત અને ચતુરાઈ એનામાં હોય તો ને એણે કોઈના પૈસા ખાધા નથી પછી કાઉન્સમાં લખ્યું છે આમ પણ એ ઓછું જ ખાય છે પૈસા ખવડાવ્યા છે ખરા અને એમ કરીને શાંત કર્યો જવાહરલાલ નહેરુ એ એક પ્રતિજ્ઞા પત્ર બહાર પડેલું એમાં પ્રતિજ્ઞા હતી બધી કે હું લાંચ એક પ્રતિજ્ઞા એવી હતી કે હું લાંચ લઈશ નહીં હું લાંચ આપીશ નહીં તો આપણા શ્રી પ્રકાશ હતા મુંબઈના ગવર્નર એમણે એમને ડ્રાફ્ટ જોવા મોકલો પ્રતિજ્ઞાપત્ર તો એણે કહ્યું કે આ કલમ કાઢી નાખો હું લાંચ લઈશ નહીં એ આપણા હાથની વાત છે પણ હું લાંચ આપીશ નહીં એવું તંત્ર આપણે ગોઠવ્યું નથી આ તો એ જમાનામાં આજે તો હવે સવાલ જ નથી એટલે આપણે કહ્યું ખવડાવ્યા છે લાભ ન થાય તો એ જૂઠું બોલતો નથી પૈસા ક્યાંથી આવ્યા અને ઉપરથી બચતમાંથી પણ થોડા ઘણા સાથે લઈને ક્યાં ગયા એની એને ખબર રહેતી નથી પત્ની જોડે એ ઝઘડતો નથી એવી રીતે કઈ અભાગણી સ્ત્રી હશે જે એની જોડે સ્નેહ સંબંધ બાંધવા તૈયાર થાય પણ એની સિદ્ધિ નકારાત્મક જ નથી હકારાત્મક પણ છે એને ગળિયાળ પારિતોષિક ઉપરાંત બબ્બે સુવર્ણ ચંદ્રકો મળ્યા છે જે હજી એણે વેચવા કાઢ્યા નથી એટલે આ પ્રકારે એમના પોતાના વિશે બહુ થોડું જ એ લખી શક્યા પણ જો આખો લેખ આવો જો થયો હોત તો કદાચ વિશ્વનો આ એકમાત્ર લેખ હોત કે જેમાં લેખકે પોતાને શ્રદ્ધાંજલિ આપી છે એમના એમણે કહ્યું ને ગઝલની વાત કરીને એમને બધા જ ઉપર બધી ભાષાઓ ઉપર અંગ્રેજી સાહિત્ય સંસ્કૃત સાહિત્યનું તો એમણે આમ આકંઠ પાન કર્યું હતું ને એવું કહેવાય અને એ બધાનો એમના સાહિત્યમાં ભરપેટે ઉપયોગ થયો છે પણ હળવાશથી કર્યો છે ગંભીર એમણે લખ્યું છે પણ એ દબાણને કારણે કે ફરમાઈશને કારણે એણે સ્વામી અખંડાનંદ સરસ્વતીનું જીવનચરિત્ર લખ્યું અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર લખ્યું સાહિત્યનો ઇતિહાસ લખ્યો પણ આ બધું ફરજિયાતપણે જે કરવાનું થયું તે અનુવાદો કર્યા એ પણ કરવાના થયા તે બાકી બધું જ એમણે હાસ્ય સિવાય જાણે કે બીજું કંઈ કરવાનું જ નથી એ પ્રકારે એમણે લખ્યું એક ગઝલમાં ગીતા નામનો એમનો લેખ છે આ તો ગઝલ ની વાત કરી એટલે પહેલા હું આ વાત કરી દઉં કે છંદ ઉપર ગઝલના છંદો ઉપર પણ એને કેટલો બધો કાબુ હતો એક ગઝલ નો અનુવાદ એટલે ગીતાનો અનુવાદ બહાર પડ્યો હતો તો એમણે કહ્યું કે આમ મજાકમાં કે આ અનુવાદ બરાબર નથી આપણે એનો ગઝલમાં અનુવાદ કરીએ હું એમના તમને બે ચાર જ નમૂના વાંચી સંભળાવું છું પ્રથમ અધ્યાય છે ગીતાનો એનો આ શ્લોક બહુ જાણીતો છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યોત્સ મામકા પાંડવાશ ચેવ કેમ કુરવત સંજય સંજયને ધૂતરાષ્ટ પૂછે છે કે આ પાંડુઓને કૌરવો બધા ભેગા થયા તો શું કર્યું તમે જુઓ કે એ વખતે સંજય આ તમે જુઓ કે આપણે બે રીતે એક આ સંજય ત્યાં રાજમહેલમાં બેઠો બેઠો આમ લાઈવ ટેલિકાસ્ટ થતું હોય મહાભારતના યુદ્ધનું એ પ્રકારે તો આપણે કેટલાક એવું કહે કે આપણે તો તે વખતે પણ બધું જાણતા હતા અને કેટલાક એવું કહે છે કે આ તો બધું ગપ્પા કહેવાય ખરેખર આ કવિતા છે મહાભારત મહાકાવ્ય છે તમે જુઓ કે કેવી કલ્પના છે કે દૂર બેઠો બેઠો સંજય ધૂતરાષ્ટ્રને આ બધું કહે છે તો આ જે ગઝલમાં એમણે ગીતા લખી તો આ જે શ્લોક છે તો એમણે શું કર્યું કે મજબ મેદાન કુરુક્ષેત્રે મળ્યા પાંડવ અને કૌરવ જમા થઈ શું કર્યું તેણે બિરાદર બોલતું સંજય આ જે પહેલો શ્લોક છે સંસ્કૃતનો એનો આ અનુવાદ છે પછી બીજો શ્લોક છે દ્રષ્ટવા તું પાંડવાની કમા પાંડવોનું સૈન્ય જોઈને પછી રાજા દુર્યોધન છે તે કેવી રીતે એને ગુરુ પાસે જઈને વચનો કયા એમ આ હું સંસ્કૃત એટલે નથી વાંચતો કે આપણે સમય બચે એટલા માટે તો આ કે છે નિહાળી ચશ્મથી લશ્કર કંઈ દુશ્મનનું દુર્યોધન જય ઉસ્તાદ પાસે લબ્ઝ કયા તે સુણ દોસ્તે મન આમ ક્યાંય તમને છંદોભંગ ન થાય એને બધા જ ઉર્દુ ફારસી શબ્દો એનો આ સરસ રીતે પ્રયોગ પછી આ અર્જુન કહે છે કે આ સામે બધા કાકાને મામાને બધા ઊભા છે એની સામે હું કેમ લડું તો કહે છે કે બિરાદર દોસ્તને ચાચા ઊભા જો જંગમાં સામા કરીને કત્લ હું તેની બનું કાફિર નયે લાઝિમ આની સામે જાણે ગીતા ફારસીમાં જ લખાણી હોય પછી અર્જુન કહે છે કે મને હવે રાજ્યનો લોભ નથી ના મારે આને બધા માટેથી ને મારે સગાઓને હણવા નથી તો જ્યોતિન્દ્રભાઈ કહે છે ન ઉમ્મીદ પાતશા હતની ન ખાહીશ છે ચમન્ની એ કરું છું પાતશા હતને ચમનને અય રફી કે મન અને પછી પેલું ગાંડીવ હાથમાંથી સરી જાય છે ને એ જે ગાંડીવ સંસૃતિ હસ્તાતવાળો લથડતા જો કદમ મારા બદન માહી ન તાકત છે ન છૂટે તીર હાથોથી જમીન પર જો પડે ગાંડી એટલે આખી ગીતાની આમાં તો નમૂનાના જ અમુક શ્લોકો જ આ લેખમાં છે પણ એમની કેટલી બધી બહુમુખી પ્રતિભા હતી એનો આ લેખ ખ્યાલ આપે છે પણ મુખ્ય મુદ્દો શું છે કે એમના દરેક લેખની પાછળ એક તત્વ દર્શન રહેલું છે આજે આ દ્વારા મજાકનો મજાક તો છે જ પણ મજાક શમી જાય પછી જગતની ગમે તે ભાષામાં જગતના દરેક ધર્મગ્રંથમાં ભલે જુદી જુદી ભાષામાં લખાયા હોય પણ દરેક ધર્મગ્રંથ એક જ સત્યની વાત કરે છે એ વાત તમે ગીતા ઉર્દુમાં કહો ફારસીમાં કહો કે સંસ્કૃતમાં કહો એમ ઉર્દુમાં કે ફારસીમાં કે બીજા બધી ભાષામાં જગતની બધી ભાષામાં અંગ્રેજીમાં જે કંઈ ધર્મગ્રંથો આપણી પાસે છે એ બધા ધર્મગ્રંથોની ભાષા જ જુદી છે દરેકનું તત્વ એક છે એ વાત ક્યાંય સીધી રીતે કીધી નથી પણ આવી બધી જ વાતો એમણે એમના લેખો દ્વારા બધે કહી છે આમ તો મને ઘણી બધી મિનિટો આપી છે પણ મારે એટલી બધી મિનિટો અને આમ આ શસ્ત્રો જોઈને ગભરાશો નહીં આમ પચાસ ટકા શસ્ત્રો તો ઘેર મૂકીને આવ્યો છે એના એક બે લેખોની વાત કરું કે એક એમનો પ્રશ્નચિહ્ન નામનો લેખ છે જે બહુ જાણીતો લેખ છે એ ટેક્સ્ટબુકમાં પણ ઘણીવાર હાઈસ્કૂલની કક્ષાની ટેક્સ્ટબુકમાં પણ ઘણીવાર એ લેવાયો છે પ્રશ્નચિહ્ન લેખક લેખનું શીર્ષક જ એવું છે કદાચ જગતની વિરામચિહ્નો તો અંગ્રેજીમાં પણ છે પણ ભાગ્યે જ કોઈ ભાષામાં આવા પ્રશ્નચિહ્ન કરીને એ કામ જુદી જ રીતે લઈ જાય એવો લેખ છે તમે એનો એક પહેલો પેરેગ્રાફ મનુષ્યના આકારમાં જુદા જુદા વિરામ ચિહ્નો સંસારમાં ફરતા માલુમ પડે છે દરેક મનુષ્યનું વિશિષ્ટ લક્ષણ અમુક વિરામ ચિહ્નો વડે સહેલાઈથી દર્શાવી શકાય છે કેટલાક મનુષ્યો મૂર્તિમાન આશ્ચર્ય જેવા છે એમનો સ્વભાવ એમનું વર્તન એમની વાતચીત એમનું અસ્તિત્વ આપણને આશ્ચર્યકારક લાગે છે આશ્ચર્યવત પશ્યતી કદા દેનમ કદાચિત દેનમ એમ ભગવદ્ ગીતામાં પરમ તત્વ માટે કયું છે તેમ એમને સર્વ આશ્ચર્ય તરીકે ઓળખાય છે આ ઈશ્વરનું રૂપ છે આશ્ચર્ય અદ્ભુત રૂપ છે એની જેમ અર્ધું કાર્ય કરીને પછી તેને છોડી દેનારા આરંભસુરા સજ્જનો કેવળ સંકલ્પ કરી એ સંકલ્પની ફલસિદ્ધિ માટે ઉદ્યમ કરનારા પુરુષો એ જેવા કહેવાય કાર્ય કરીને છોડી દેનારા અલ્પ વિરામ જેવા કહેવાય કૌશમાં મૂકવા લાયક મનુષ્યો પણ ઘણા છે પોતાનો વાળો કરી તેમાં જ બંધાય રહી તેમાંથી એક ડગલું પણ ન ચાલ ચાલનારા કુપમંડુકો ઉપલા વર્ગના છે વસ્તુત આ વિશાળ જગતમાં ધર્મ જાતિ જ્ઞાત રાષ્ટ્ર વગેરે રૂપ છે પ્રજાઓ પોતાની સીમામાં સ્થિર રાખી બહારના જગતથી બને તેટલા વિમુખ કરવાનો પ્રયત્ન કરે છે અવતરણ ચિહ્નની ગરજ સારા એવા મનુષ્યો પણ ઓછા નથી ઉતારા કર્યા વગર ચાલે જ નહીં એવા લેખકો બીજાના વિચારોના પડઘો પાડનારા વીર પૂજાના તત્વને સમજ્યા વગર મહાપુરુષોના શબ્દોનું સ્થળે સ્થળે ઉચ્ચારણ કરનારા સામાન્ય વાર્તાલાપને નિબંધ રૂપ બનાવનારા એ સર્વ માનવો અવતરણ ચિહ્નો અને બધું કર્તવ્ય કર્યું ચૂક્યા અમારે હવે કઈ પ્રાપ્તવ્ય બાકી નથી એમ માનનારા પૂર્ણ વિરામ રૂપ છે આ સર્વે વિરામ ચિહ્નોમાં ભયંકરમાં ભયંકર પ્રશ્ન ચિહ્ન છે અને કેવા નિરર્થક પ્રશ્નો અત્યારે તો એટલો સમય નથી પણ આ તમને ક્યાંક વાંચવા મળે એક અતિથિ આવે છે અને એ બસ પ્રશ્નો જ કર્યા કરે અને જવાબ દેદી ને થાકી જવાય દાખલા કે થોડોક થોડોક વાર્તાલાપ એમ કે મિત્રો આવ્યા હતા આમ મળવા તો એને બોલાવીને કહે છે પેલા હિચકા પર બેઠા છે તે પેલા ખુરશી પર બેઠા છે તેના કંઈ સગા થાય ના ત્યારે બંનેના મોઢા મળતા કેમ આવે છે મોઢું પોતાને કોની જોડે મળતા આવવું એ અંગે તદ્દન બેદરકાર રહે છે એમ કેમ હશે એમ છે તેનું કારણ એમ છે કે એમ હોવા સિવાય એનો છુટકો થઈ શકે એમ નથી કેમ એમ જ પેલા હમણાં તમારી જોડે વાત કરતા હતા તે કંઈ ભણેલા છે હા શું કક્કો બારાખડી આંખના પાડા વગેરે એ ધનવાન છે ખબર નથી એના પિતા જીવે છે અત્યાર સુધી એના મર્યાની ખબર આવી નથી નોકરી કરે છે હા શું કમાય છે પૈસા કેટલા લાકડા વાળાના માં પ્રસિદ્ધ થયેલી એક સંખ્યા પૈસાનું શું કરે છે તેજોરીમાં મૂકે છે તેજુરીમાં હા તેજોરીમાં તેમજ ગજવામાં તિજોરી ક્યાં બનાવટની છે જાણતો નથી જાણતા નથી જાણતો આ સામે પેલો બટાકા જેવો બેઠો છે મારા મિત્ર માટે ફાવે તેમ ન બોલો લગાર પણ હતાશ થયા મેં પેલો ભરાવ શરીર વાળો છે દાંત પીસીને હું વચ્ચે જ બોલું ઉઠ્યો હા એ ભરાવ શરીર વાળો છે તેનું શું એનું શરીર આટલું ઝાડુ કેમ છે કારણ કે પાતળું નથી પાતળું કેમ નથી કારણ કે જાડુ છે એને કઈ દવા ખાધી હતી હા શી દવા ક્વિનાયન અને જુલાબ જાડા દવાની દવા ખાધી હતી ખબર નથી એ કસરત કરે છે હા શેની દાદરા ચડવા ઉતરવાની હાલવા ચાલવાની ને વાત કરવાની માયકાંગલા જેવો જો મારા મિત્ર માટે ગમે તે શબ્દ ના વાપરવાનું મેં તમને કહ્યું ભૂલી ગયા તમે કહ્યું હતું હા ક્યારે હમણાં થોડી વાર ઉપર કોને તમને શું કહ્યું હતું આ પ્રકારે વાતચીત ચાલ્યા કરે છે એની પરાકાષ્ઠા તો એક એવી આવે છે કે પછી આ બધા મિત્ર આમ તો આવા પ્રશ્નોત્તરીને બહુ જ અદભુત આખો લેખ છે પણ પછી હવે આનો ઉપાય શું કરવો એટલે પછી બધા મિત્રો વિચારે છે કે આ પ્રશ્નચિહ્નને વિદાય કેવી રીતે કરવા એટલે એકવાર બધા બેઠા છે મારા સગામાં કોઈનું સમચરી હતું ત્યાં મારા પરોણાને લઈને મારે જમવા જવાનું હતું ત્યાં યુક્ત એક યુક્તિનો મેં છૂટથી ઉપયોગ કર્યો જમી રહ્યા પછી એમણે અમારા જ્ઞાતિજનો વિશે પ્રશ્નો પૂછવા માંડ્યા પહેલાં તમારી જોડે બેઠા હતા તે કોણ હતા એટલે શું પૂછ્યું ડોળા તતડાવીને મેં એમને કહ્યું જરા ગભરાઈ ગયા મારી સામે ભય થી નિહાળીને કહ્યું પેલા તમારી જોડે બેઠા હતા એ કોણ હતા મારા કાકાની બકરી મેં જવાબ દીધો અને ક્ષણભર એ દિગ્મૂટ થઈ ગયા આ પેલા તમારી સામે હતા તે મારા દાદાનો ઘોડો મેં શૂન્ય દ્રષ્ટિએ આકાશ સામે જોઈને જવાબ દીધો બંને એકબીજા સામે ગોરખતા કેમ હતા જો સાંભળ મેં જોરમાં એમના થાપટ મારી એ બધા મારી ફોઈના કૂતરા છે ને માયો માય લડ્યા રામલાલ ને ગેટ પર લઈ ગયા રામલાલ કોણ સાંભળ બરાડો મારીને ભયંકર અવાજે હું બોલ્યો રામલાલ ને ગેટ પર લઈ ગયા પોલીસ તને પગે કહ્યું એટલે રામલાલ ને ઝેર ચેડ્યું અને શંભુલાલ મરી ગયો મગનલાલ માટે આણેલું ઘાસ એટલે અને દાંત કચકચાવ્યા એટલે સિપાહીએ તેને ચૂડ ભેરવી અને પેલા એકદમ સ્તબ્ધ થઈ ગયા અને પછી વહેલી તકે ત્યાંથી વિદાય થયા આખો એક અદભુત છે પણ ખરી વાત એની જે પાછળ છે વિષ્ણુભાઈએ શરૂઆતમાં કહ્યું ને મોટી કટોકટી સંવાદની છે કોઈ કંઈક પૂછે છે કોઈક કંઈક જવાબ આપે છે કોઈક કંઈક કહે છે પહેલો કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે કોઈ આપણને કંઈક કહે ને પણ આપણા મગજનું કોમ્પ્યુટર એને ઝડપી આપણે સાંભળવું હોય ને એ રીતે જ સાંભળે છે એનો અદભુત એ એને એ રીતે જ અંદર ભાષાંતર કરી દે છે એટલે તમે જુઓ કે આપણે આપણામાંથી કોઈ એવું નહીં હોય જેને એકવાર પણ એવું નહીં કહ્યું હોય કે તમે આવું કહેવા માગતા હતા હું તો આમ સમજો કે સમજી એનું કારણ આ છે કે એણે તો જે કહ્યું એ જ એ આપો માણસના જે પૂર્વગ્રહ હોય આ આખો લેખ તમને ખડખડાટ હસાવ્યા પછી તમે જુઓ કે મોટી કટોકટી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંવાદની છે એક જે કહે છે એનો જ પ્રત્યુત્તર મળે એવું નથી આ બધી આમ મજાકમાં એને કહ્યું છે પણ એટલે જ્યોતિન્દ્રભાઈની ખરી ખૂબી એ છે કે એ આખરે એક વળ ચડાવીને છેલ્લે એને જે કહેવું હોય એ કાંતોકને સીધી રીતે કહે છે અથવા તો પરોક્ષ રીતે આપણે સમજી જઈએ છીએ એનો એક મહાભારત ઉપરનો એક લેખ છે એ પણ એક અદભુત લેખ છે ને એ એમના સમયમાં પણ એ બહુ જ જાણીતો થયો હતો પણ એ એ આ બધા લેખોનો એક મુશ્કેલી એ છે કે આપણે ગમે એટલો આમ સમય આપે તો પણ એ જલ્દી આપણે પૂરું ન કરી શકીએ એવું છે પણ છતાં હું એમાંની કેટલીક વાત તમને કરું જો મને આ જડી જાય તો એ મહાભારત એક દ્રષ્ટિમાં એવું છે કે દરેક જણ હા વિષ્ણુભાઈ તો એ મહાભારત એક દ્રષ્ટિમાં એક પારસી અને આ લેખક એક નાટક જો છે મહાભારતનું નાટક છે અને હવે જો એમાં જે કહેવું છે એ તો એ છેલ્લે જ કે છે પણ એક વિધર્મી બીજા ધર્મને કેવી રીતે જુએ છે એની વાત તો નાટકમાં બધા જુદા જુદા પાત્રો આવે છે તો પાંડવો આવે છે એટલે પેલા પારસી ગૃહસ્થ પૂછે છે આ કોણ એ પાંડુ રાજાના પુત્રો પાંડવો કહેવાય છે સરનેમ છે કે ફેમિલી નેમ છે એ તો પાંડુના પુત્રો એટલે પાંડવો સરનેમ કે ફેમિલી નેમ નથી સમજ્યા પણ બધાના એક જ નામ કેમ હોઈ શકે તમે પણ શું ગિલ્લી ફેંકો છો અરે બાવા અમારા પુરાણની વાતમાં તમે નહીં સમજો તું બી બાવા કઈ નકામો ભેજાનું દહીં કરે તમારી ફૈયો બી કઈ કમક્કલ લાગે છે જે પાંચ માણસોના પાંચ નામ પાડતા બી મૂંજાય એ બધા પાંડુના છોકરા એટલે પાંડવો ધૂતરાષ્ટ્રના એટલે ધાતરાષ્ટ્ર એમ કહેવાય આ બધાના નામ તો જુદા જુદા છે આ એ પેલા જળીયા એ હાથમાં ઊંડો તંબુરો કઈ રાખ્યો છે એ તંબુરો નથી ગદા છે એ જાડિયા ના છે એવન મહાભારત ના શું થાય મહાભારત તો નાટકનું નામ છે ટેટો નાલું પોળિયું બી જાને જ પણ આ નાટક ની અંદર મહાભારત કોણ છે પાંડવો મહાભારત ને શું લાગે મહાભારત કોઈ માણસ નું નામ નથી એ ફક્ત નાટક નું નામ છે તમે લોકો બી નામ ઠીક પારો છો અહીં પાંચ જણ નામ પાંડવો ને આખા નાટકમાં કોઈ મહાભારત મળે જ નહીં ખોડાયેલા નામનું નારિયું ફેંક બાવા ફેંક પછી દ્રૌપદી થાય છે પાંચે ભાઈઓની શું હા પાંચે ભાઈઓની એક સ્ત્રી છે શું બોલ્યો પાંચ માઠીરા વચ્ચે એક બૈરું તે છાટો પાણી લીધો દેખો

અમારામાં તો આવા બૈરાને સાંભળ્યું કોઈ ના જોઈએ પેલો રુસ્તમ કરકરીઓ છે ને તેની સાથે અમારા બેહરામજી જંગબારેની દીકરી ગુલા આદાય બંને સાથે ફરવા જતા સિનેમા જોવા જતા રુસ્તમજી કરકરીઓ ગુલને દર અઠવાડિયે બે પ્રેઝન્ટ આપતો બે વાર લવલેતર લખતો અને તેણી એ પ્રેઝન્ટ લેટી ને લેટરના જવાબમાં ચકરડા બમરડા જેવા અક્ષર કાઢી કાગજો બી લગતી પછી નેસરવાનજી દીકરો ને ગુલબાઈ ને ઈ ચીચોરા વાળો આદમી ગમી ગયો અને બિચારા રુસ્તમને નાપાસ કર્યો અને ડાક્ટર જોડે પન્ની બી ગાઈ પણ અમારી કોમમાં ગુલાની જરા બી આબરૂ નહીં અને અહીં દ્રૌપદી મિસાલ તમારા વાનિયા તો એ સટી કહેવાય એમ વિધો મેરેજની સામે થાવો જ વિડો મેરેજ વિધવા તમે સામે થાવો અને એક સામતા પાંચ માટીડાઓ કરે તેની ને સટી કહેવો જ તમે હિન્દુવી બી જબરા ઇનકન્સિસ્ટન્ટ છો મેં કઈ જવાબ દીધો નહીં થોડી વાર એમણે તિરસ્કારથી રંગભૂમિ સામે જોયા કર્યું પછી શ્રીકૃષ્ણે રંગભૂમિ ઉપર પ્રવેશ કીધો રાધા તથા અન્ય ગોપીઓ આવીને રાસ ખેલવા માંડ્યો પેસ્ટનજી બોલી ઉઠ્યા આદમીને કે શું કેમ જોટો નથી બિચારો ભૂરો ભટ્ટ થઈ ગયો છે અરે એ તો શ્રી કૃષ્ણ તે હોશે પણ તે ભૂરો કઈ બન્યો એના શરીરનો રંગ જ એવો હતો બિચારો ટડ્ડન અગલી હેલ જેવો લાગે જ નહીં અગલી બદસુરત અરે એ તો ખૂબસૂરતીનો અવતાર ગણાય છે આઈ તમારો ખૂબસૂટીનો અવતાર તું બી એ બચાલાને બચા બનાવે છે કાંઈ એને જોઈને તો કલેજું બી તારું ટપ થઈ જાય પણ આટલા બધા બૈરામાં એકલો માટીયો કરે છું એ બધી ગોપીઓ છે એની જોડે શ્રી કૃષ્ણ રાસ રમે છે રાસની ગેમ તો મેં સાંભળી બી નઠી રાસ એટલે નાચ ડેન્સ આ એવન એકલા ડેન્સ કરવા નાચ આ આ આટલા બધા બૈળા આટલા બધા બૈળા જોડે હા ગેર બૈરું નહી હોય ને એટલે ફિકર નહી નહી તો ગેર જતા વારને એવનને બેઠો જ આરંદ જીરાવે કેમ દીકરા તૂટો બરાબર જાને જ ને તું આવું કરે તો તારી ઘેરવાળી તારા કેવા હાલ કરે પણ એવન તો પન્નેલા નહીં હોશે એટલે સુનની જેવી દીકરી કોણ આપે અરે એને તો સોળ હજાર સ્ત્રી છે શું કે સોળ હજાર ભૈરી તમે હિન્દુ લોક બી જબરા છો પહેલા બિચારા પાંચ જણ વચ્ચે એક ભૈરું અને આ એવન ભૂરિયા ને સોળ હજાર ભૈરા ડિવિઝન ઓફ લેબર બી જરાય ને સમજતા નથી સોળ હજાર બૈરાઓ આ માટીડા ઉપર જીવ ઓહારી નાખતા હશે કે એમને જોઈને બૈરાનો જીવ બહુ ખુશ થાય એવું લાગતું નથી એમ ના બોલ એ તો ઈશ્વરનો અવતાર છે અમારા ભગવાન છે એટલે કે છે કોઈ આઈ તમારો ઈશ્વર આ સોળ હજાર બૈરાનો માટીડો અને આટલી બધી પારકી બેરી જોડે નાચનારો હોય મારા જે આ બધાના અંતે જે કહેવું છે એમને એ છેલ્લે કહે છે કે દરેક ધર્મનો અનુયાયી અન્ય ધર્મના અનુયાયીને પૂછે છે કે તારા ધર્મમાં બુદ્ધિ કબૂલ ન કરે એવી જ વાતો છે અને આ જ પ્રતિ પક્ષી તરફથી આ જ પ્રશ્ન એને પ્રત્યુત્તર રૂપે મળે છે આપણે એકબીજાના ધર્મને આ મૂળ વાત અને આ કહ્યું પણ એને હાસ્યની અંદર કેટલી તમે જુઓ કે આ પ્રકારનું આ જે પોતાના જીવનની એક ફિલસુફીને એ એક જુદી રીતે આખું સાંકળીને કે આવા તો ઘણા લેખો છે એક અમે બધા એમની એમની નવલકથા છે ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવેની સંયુક્ત નવલકથા આમ તો બંને સુરતના અને ભેગા મળે જ્યારે ત્યારે સુરતની જૂની જૂની વાતો કરે એટલે પછી કોઈએ એમને કહ્યું વડીલે લે કે આ બધે ગપ્પા મારીને આમ એકબીજા વાતો કરો બધું ભૂલાઈ જશે લખો ને કંઈક અને એમાં પછી બંને સંયુક્તપણે અમે બધા નવલકથા લઈ ઉત્તમ નવલકથા ભદ્રમ ભદ્ર પછીની એ ઉત્તમ નવલકથા અને એ પછી એ કક્ષાની બીજી હાસ્ય નવલકથા એક તો આપણે ત્યાં હાસ્ય નવલકથાઓ જ ઓછી છે પણ બીજી રાખાય નથી એ અમે બધામાં વિપિન એનો નાયક છે અને એ વિપિનના જન્મ પહેલાંથી વિપિનના મુખે આખી કથા કહેવાની છે એટલે વિપિનના જન્મથી વિપિનના લગ્ન સુધીની કથા છે પણ કથા શરૂ થાય છે વિપિન જન્મવાળો છે ને પોતાની વાત કરે છે એવી અદભુત આખી રચના છે અને પછી એનો જન્મ થાય છે પહેલું પ્રકરણ છે એના જન્મનું ને એ વખતનું વાતાવરણને એ એ જમાનામાં કંઈ આવી હોસ્પિટલોને બધું નહોતું તે વખતે આખું જે ઘરમાં આવી સ્ત્રીને પ્રસવ થવાનો હોય ને એ ઘરનું જે વાતાવરણ હોય એનું બધું વિપિન જ વર્ણન કરે છે અને પછી એ પહેલાં પ્રકરણનું છેલ્લું વાક્ય એવું છે તમે જુઓ કે એ આખી વાતને ક્યાં લઈ જાય છે પહેલા વાક પ્રકરણનું છેલ્લું વાક્ય એવું છે કે પ્રભુના જ્યોતિ એક કિરણ છૂટું પડ્યું પૃથ્વી પટે પડ્યું એટલે કે હું જન્મ્યો આ તમે જુઓ કે આ જે બાળક બીજું ભાઈ કે છે ને ઈશ્વરનો પ્રેમપત્ર છે તો એ એ બાળ જન્મની અને પહેલા પ્રકરણનું છેલ્લું વાક્ય આ છે અને બીજા પ્રકરણનું પહેલું વાક્ય છે અને હું રડ્યો અને પછી આ બીજા પ્રકરણમાં એનું નામ જ છે મારા જન્મના કેટલાક જવાબદારો અને એમાં એ પોતાના પૂર્વજોની વાત કરે છે બે વાતો હું આમ લાવ્યો તો પણ આજે એમાંથી એક જ કહું કે એક એના દાદા છે જે વૃકોદાર તરીકે હોય પણ આ આખી વાતથી દરેક જણ પોતાના જે વારસો છે પોતાના પૂર્વજો છે એની વિશે કેવી મલાવી મલાવીને વાતો કરતા હોય છે એને એણે અહીંયા સરસ રીતે મજાકની અંદર લેવું છે એક વૃકોદાર જે બહુ જ ખાય ભીમસન બહુ જ ખાય એટલે એમાં તો લખ્યું છે હવે હાસ્યમાં છે ને અત્યુક્તિ એ હાસ્યનું મોટા મોટું શસ્ત્ર છે એ આપણે સમજી નથી શકતા ને ઘણી વાર એટલે આપણે હાસ્યને માણી શકતા નથી એને કારણે પણ અહીંયા આમાં અત્યુક્તિનો ઉપયોગ જ્યોતિન્દ્ર દવે આ જે પ્રકરણો છે ને વહેંચેલા છે કયા ધનસુખલાલે લખ્યા કયા જ્યોતિન્દ્ર દવે લખ્યા તો આ પ્રકરણ જ્યોતિન્દ્ર દવેનું છે તો અહીંયા અત્યુક્તિનો કેવો સમર્થ ઉપયોગ છે કે એ દાદા છે કારણ કે પૂર્વજ વિશે વાત કરવાની છે એટલે બધા મલાવી મલાવીને જ કહેતા હોય છે તો એમ કે ઘૂંટણીયા તાણતા ના ને તો રસોડામાં પડેલી બધી રસોઈ ખાઈ ગયા એટલે પછી કીધું કે આ છોકરાને શું થશે પણ એમને કંઈ થયું નહીં પછી જે મોટા થાય છે પછીની વાત બધી એ મોટી ઉંમરના છે એમાં તો જ્યારે નાગરમાં નાતનો જમણવાર થાય ત્યારે એમને જમવાનું થાય ને ત્યારે આખી નાત માટે જેટલી રસોઈ થાય એટલી રસોઈ માટે થાય અને એ કોઈને પણ રસોઈ વધવા ના દે પછી તો એક વાર કઈક નાતીલા રીસાયા એટલે આમને બોલાવી ગયો પેલો તમે તો આવો નહીતર મારું બધું બગર છે એટલે એ ગયા અને પોતાના ભાગનું તો ખાધું પણ નાતીલાઓનું ખાધું અને જમીને ગયા ઘેર પહેલાં ને થયું કે હવે આ દાદા કાલ સવાર નહીં ભાળે એટલે એ તો આમ ધોતિયું ટીંગાડીને જ બેઠા કે ગમે ત્યારે હમણાં સમાચાર આવશે કે દાદા ગયા આટલું બધું તો સવાર સુધી કંઈ સમાચાર ના આવ્યા એટલે થયું ખબર તો કાઢવા જાઉં એટલે સવારે ખબર કાઢવા ગયો ને ત્યારે દાદા જમવા બેઠાલા એટલે પેલા એ કહ્યું કે અત્યારે તમે જમો છો તો કે હા તારે ત્યાં સાંજે ખાધું હતું પછી રાતે આવીને થોડુંક નથી એટલે આ પ્રકારના એના બધા વડીલોનું જે વર્ણન એ કરે છે કેટલાક એમના જે દાખલા નથીનું આમાં હવે હું તમને ટુકડા ટુકડા જ કહું છું એક નથીનું મહત્વ છે એ નામનો લેખ છે એમાં ઘણી સરસ વાતો નથી શબ્દનો કેટલો સરસ ઉપયોગ હોઈ શકે એ એની અંદર સમજાયું છે એનો એક ટુકડો કહું તમને કે એમ કે લગ્ન થાય અને બરાબર આમ ભાવા વેશમાં હોય ત્યારે પતિ એમ કે લગ્નના થોડા વરસ કે પ્રિય આ ઘરમાં તું નથી ને તો હું નથી પછી પંદર વર્ષ થાય એટલે પતિ કે એક વાત સમજી લે કે હું નથી તો તું નથી અને પચીસ વર્ષ થાય પછી એવો દિવસ આવે કે પતિ કે આ ઘરમાં કા તું નથી ને કા હું નથી એક જ શબ્દ ને એને કેવી રીતે આ ઓટ આવતી જતી હોય છે જીવનમાં એની વાત સમજાવી છે એક એનો વાળ અને ઉપરનો લેખ છે એ આખો લેખ બધો સરસ છે પણ એમાં એક કેટલીક વાર એ વિષયમાં જે વાત કરતા હોય ને એના કરતા એક જુદા પ્રકારનો દ્રષ્ટાંત પણ આપે આ એક અદ્ભુત દ્રષ્ટાંત છે કે એકવાર ગાળી પ્રધાનની કલામાં નિષ્ણાત એવા એક મહાનુભવની સાથે એ કલામાં કેવળ અજ્ઞ અને ગણિતના વિષયમાં જ રેચ્યા રહેતા એક સજ્જનને વાક યુદ્ધમાં ઉધારવાનો પ્રસંગ આવ્યો એક ગાળો બોલવામાં નિષ્ણાત અને સામે એક ગણિતનો પ્રોફેસર ગણિત સિવાય જીવનમાં એણે બીજું કશું જાણેલું નહીં અને એ લોકોના આ બે વચ્ચે ઝઘડો થયો પણ એ સજ્જને પેલા મહાનુભાવને ધીરજથી વિવેકથી સમજાવવા પ્રયત્ન કર્યો પણ જેમ જેમ એ પ્રયત્ન કરતા ગયા તેમ તેમ પેલો વધારે ઉશ્કેરાયો અને છેવટે પોતાના સ્વભાવ મુજબ ગાળા ગાળી ઉપર ઉતરી પડ્યો આખા ખાવ આરામના હાડકાના પાજી મૂંઘો માર ઘાંટો પાડીને એણે કહ્યું ક્ષણભર પેલા ગણિત શાસ્ત્રી મૂંઝાઈ ગયા શસ્ત્રુ મુંજાયો છે એમ જોયું એટલે પેલા ગૃહસ્થ વધારે ખીલ્યા કમજાત મોજી સુવર્ણ બચ્ચા સામાન્ય રીતે આવા શબ્દો સાંભળવાને નહીં ટેવાયેલા સૌમ્ય પ્રકૃતિના ગણિત શાસ્ત્રી એક સામટી આટલી ગાળો સાંભળીને ઉશ્કેરાઈ ગયા ચુપકાર હવે કયું વિશેષણ વાપરવું તે ન સમજાયું એટલે ગૂંચવાયેલે જરા ઠંડ્યા પછી એક એક જાણે અંદરથી સ્મૂર્ણા થતી હોય એમ શબ્દો એમના મુખમાંથી બાર સરી પડ્યા મુગો માર હાઈપોટેનિયસ ટેજન્ટ પેલા ગાળી પ્રદાનમાં નિષ્ણાત ગૃહસ્થતા નવી જ ગાળો સાંભળી લે છોભી લા પછી એમણે પોતાના ભાથામાંથી નવા વાણ છોડવા માંડ્યા શું કે તરબ આપને બોલ ફરી માકડા ભૂકે જ શું ગદ્દા અરે બેસ બેસ આઈસોસિલિસ કાળુકર અહીંથી પાયથા ગોરસ ગણેશ શાસ્ત્રી જવાબમાં એટલા જ ઉગ્રતાથી જવાબ આપ્યો પણ તું શું બકે તારો બાપ પાયથે પાયથે પાયથા ગોરસ નું નાવેલ લાવલ જાય પાયથા ગોરસ ને અડધો કરી નાખતા પેલા નિષ્ણાતે કહ્યું જાય છે કે નહીં નાઇન પોઈન્ટ સર્કલ કોશન્ટ જીસીએમ ડિનોમિનેટર કોમન ભયંકર માં ભયંકર ગાળો બોલતા હોય એવી ગણિત શાસ્ત્રી એ પહેલા ને ચોપડાયો અને પહેલા ને થયું કે આ તો આપણે સાંભળ્યું નથી એમણે આગળથી હાર સ્વીકારી લીધી એક માસ્ટર આગળ હારી ગયા એટલે આ પ્રકારે એ મેં તમને કહ્યું ને કે એના ઉત્તમ લેખો માત્ર સર્વોત્તમ લેખો વિનોદ ભટ્ટે લખ્યું છે એને બિલકુલ સાચું છે આમ તો દરેક લેખક છે તે એકંદરેક એવું લખે બધું જ દરેક જણ ઉત્તમ જ લખે એવું તો કોઈનાથી બનતું નથી પણ વિનોદ ભટ્ટે લખ્યું છે કે સિત્તેર ટકા લેખો આ આ એવરેજ કદાચ ભાગ્યે જ કોઈ લેખક નહીં હશે સિત્તેર ટકા એમના લેખો એ ઉત્તમ કક્ષાના સર્વોત્તમ કક્ષાના એવા લેખો છે એટલે આ આવા પ્રકારના આ લેખો લખનાર આપણી પાસે છે આપણી પાસે હતા પણ એનું સાહિત્ય આપણી પાસે છે અને ગુજરાતી ભાષા એનાથી ન્યાલથી જ એમના એમના કાવ્યો પણ સરસ છે પણ આખરે તો આપણે અટકવું જોઈએ આને પૂરું કરવું જોઈએ એટલે નહીં તો એના નાનાલાલની શૈલીમાં ડોલન શૈલીના એના કાવ્યો પ્રતિ કાવ્યો આમ તમને આમ ભૂલી જાય આમ નાનાલાલ પણ ભૂલાવવા પડી જાય કે મેં તો નથી લખ્યું ના એ બી આમ બિલકુલ નાનાલાલના શબ્દો નાનાલાલની છટા અને છતાં વાત જુદી હોય તમારે સાંભળવું હોય આમ તો છે ને તે જ્યોતિન્દ્ર દવે વિશે રોજ એક કલાક એક વક્તા બોલે તો જ્યોતિન્દ્ર સપ્તાહ ઉજવી શકાય એટલી સામગ્રી એમણે આપણને આપી છે જો એમણે બે કાવ્યો એના છે એમાંથી ટુકડા ટુકડા જ વાંચી સંભળાવો છો એક એનો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે સાહિત્ય સભાએ એમને બીજું કંઈ નહીં વિદ્વત્તાપૂર્ણ ભાષણ કઈ નહીં એ તો પ્રકાંડ પંડિત હતા પણ એમણે ક્યારેય વિદ્વત્તાપૂર્ણ ભાષણ આમ જાહેરમાં કર્યું નથી અને એવું બહુ લખ્યું પણ નથી પણ એમને આત્મપરિચય પોતાનો પરિચય આપવાનું કહ્યું એનું એક આત્મપરિચય કાવ્ય છે એમાં એના શરીર વિશેની એક ટુકડો વાંચી સંભળાવું છું કે અરીને મોદ અર્પનતું અનુષ્ટુપ સન્માન

એના આખા શરીર વિશે એમના અભ્યાસ વિશે દાખલા તરીકે એણે શાળા માટે લખ્યું છે સોટીને શિક્ષકો કેરા શાળા માહે સમાગમે વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા પહેલાં તો શિક્ષકો બહુ જ શિક્ષા કરતા હતા સોટી વાગે ને વિદ્યા આવે રમઝમ આ સૂત્ર હતું એટલે જ્યોતિન્દ્ર દવે લખ્યું છે કે આ વાક્યનો પૂર્વાર્થ નક્કી છે સોટી વાગે ચમચો વિદ્યા હવે રમઝમ એ શંકાસ્પદ છે પણ એકવાર એ શાળામાં ભણતા હતા ત્યારે શિક્ષકે વિજ્ઞાનના શિક્ષકે પૂછ્યું કે ગરમીથી પદાર્થનું કદ વધે અને ઠંડીથી સંકોચાય એનું એક ઉદાહરણ આપો એમ છોકરાઓને જ્યોતિન્દ્રભાઈ હું છે આગળ કરી એટલે શિક્ષકે પૂછ્યું બોલ તો કે ઉનાળાનું વેકેશન ને શિયાળાનું વેકેશન કારણ કે અને તે દિવસે એમને સખત માર પડે આવો જવાબ આપનાર છોકરો આટલો ઇન્ટેલિજન્ટ કે ચોથા પાંચમા છઠ્ઠામાં ભણતા હશે એ વખતે એમણે આ કહ્યું એમણે લખ્યું છે આત્મકથામાં કે હાથ ધરીને ફૂટપટ્ટી હાથ ધરવો પડ્યો અને શિક્ષકે એને સજા કરી એટલે આ આ પ્રકારની પણ વાત છે પણ જે છેલ્લે આખી વાત મેં તમને કહ્યું ને તેમ એ જે અંત આવે છે એ તે ક્યાં લઈ જાય છે પહેલા લખે છે દેહ દાંતણના જેવો મન મરકટના સમૂહ આત્મા કિંતુ ઘણું મારો વડો બ્રહ્માંડ જેવડ અને પછી કહે છે જે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે એ જ વાત આ કહે છે કે નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને ખેલું ખેલ અનંત શાંત જગમાં ગીત કંદુકે મણી સકલા બ્રહ્માંડ વ્યાપી રહ્યો જે દેખાય સુણાય થાય જગમાં તે સર્વ મારા થકી આજે ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે એ પછી કહે છે

રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય તેમ તને સખે મહાજ્યોતિ પર્રહિન્દ્ર જ્યોતિન્દ્ર હદવે એટલે એ એક એ વાતને હવે એક નાનાલાલનો ટુકડો નાનાલાલની ડોલન શૈલીનો ટુકડો જે જ્યોતિન્દ્ર લખ્યો હોય પણ એ પહેલાં હું તમને નાનાલાલનો એક ટુકડો એટલે તમને ખ્યાલ આવે કે આ કે નાનાલાલ તો આપણા મોટા કવિ પણ એની સામે એમણે પ્રતિકાવ્ય લખ્યું છે પણ એ પ્રતિકાવ્યમાં નાનાલાલની ડોલનશૈલી એમણે કેટલી બધી આત્મસાત કરી છે આ નાનાલાલનો ગુજરાતનો તપસ્વી ગાંધીજી જ્યારે પચાસ વર્ષના થયા અને દેશભરમાં ગાંધીજીના પચાસ વર્ષની ઉજવણી થઈ એ વખતે નાનાલાલે આ કાવ્ય લખ્યું છે ગાંધીજી વિશે ખૂબ કાવ્યો લખાયા છે શતાબ્દી વખતે જે કાવ્યની ચોપડી બહાર પડી છે સાબરમતી આશ્રમમાં એ બહુ જ દલદાર ચોપડી છે એટલા બધા કાવ્યો છે પણ એમાં બે કાવ્યો સર્વશ્રેષ્ઠ છે એક નાનાલાલનો ગુજરાતનો તપસ્વી અને એક મેઘાણીનો છેલ્લો કટોરો ઝેરનો જે જોવા આ બે શ્રેષ્ઠ કાવ્યો છે આ નાનાલાલનો એક માત્ર ડોલન શૈલીનો એક ટુકડો વાંચી સંભળાવું છું મંદિરોમાં પચાસ દીપમાળા પ્રગટાવો પચાસ પચાસ આરતીઓ ઉતરાવો પચાસ પચાસ દેવઘંટા વગડાવો આજે પચાસ વર્ષોનો ઉત્સવ છે અને એ કોણ છે એવો જાણે કોઈ જગભૂખ્યો જાણે કોઈ વિશ્વ તરસ્યો જાણે સદાનો અપવાસી એ કોણ છે લોકવંદને સર્વોપૂજ્ય સુદામાનો જાણે સહોદર એવાને કાજે આયુષ નથી આનંદો આનંદ ઘંટા વગાડો આજે પચાસ વર્ષનો ઉત્સવ છે આ રીતે આખું બહુ જ લાંબુ કાવ્ય છે હવે આ આ શૈલીમાં તમે આ જ્યોતિન્દ્ર દવેનું કાવ્ય જો એ સૃજન જૂની કથા એવું નામ છે અને એમાં આદમ ને ઈવના વખતની વાત છે સ્ત્રી પુરુષની જ વાત છે અને એ પ્રતિક રૂપે છે એન્જિન એ પુરુષનું પ્રતિક છે અને લોકલ એ સ્ત્રીનું પ્રતિક છે તમે જુઓ કે એ સમયે આ સ્ત્રીને પુરુષની જે અસમાનતા અથવા તો એન્જિન જેટલી ઝડપે લઈ જાય એટલી જ ઝડપે જઈ શકાય એ એ લોકલ અને આ એન્જિન એ હતો પુરુષ ભવ્ય અને ભયંકર ગાજતો ને ગજાવતો દુનિયા ડારતો ને ધરણી ધુજાવતો પૌરુષ થી ને કોલસાથી ભરેલો ચાલીસ ચાલીસ માઇલના ના અંતર પવન વેગી કલાકમાં પૂરા કરતો લોકો એને એક્સપ્રેસ કહેતા પણ એ તો હતો માત્ર પુરુષ પુરુષ એન્જિન પછી પેલી સ્ત્રી નાજુક ને નમણી મદભર ને મદાલસ કાળી ને કામણગારી હતી એને પડખે કન્યા સમવડી આ સમવડી શબ્દ નાનામાં બહુ આવે એક એન્જિન બાલા લોકો એને લોકલ કહેતા લોલ વિલોલ ચાલતી કલાકના પંદર માઇલ એ કાપતી અને આ રીતે આખું જ એ ટ્રેન વિશે લોકલ ટ્રેન વિશે છે આ આખા મહાસાગરમાંથી બોરીસાગરે તો માત્ર આચમન જ કરાયું છે અને તો પણ આપણો આટલો બધો સમય ગયો એટલે પણ મને તો ઘણો આનંદ આવ્યો તમે જે થયું તે અકાદમીના અધ્યક્ષ શ્રી પંડ્યા સાહેબ ખાસ મુંબઈથી અહીં આવેલા જ્યોતિન્દ્ર દવેના પુત્ર પ્રદીપભાઈ અને એમના પત્ની શ્રી અને બોરીસાગર સાહેબ આપ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભાવકો આપ સૌ ઉપસ્થિત રહ્યા આપનો આભાર આ કાર્યક્રમ પૂર્વે જે કંઈ અંગ્રેજી અને ગુજરાતી અખબારોએ નોંધ લીધી એ અખબારના તંત્રશ્રી રિપોર્ટરશ્રી એ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર બહાર ચા કોફીની વ્યવસ્થા છે એને ન્યાય આપશો અને અહીંયા ખૂબ ફોટો પડાવીએ ત્યાં સુધી વક્તાઓને ડિસ્ટર્બ ના કરતા અને હું પ્રદીપભાઈના ધર્મપત્નીને વિનંતી કરી કે આપ ઉપર આવો એક ગુરુ ફોટા માટે